વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છે કે પ્રજાસત્તાક દિન જે એટલે કે આપણે ઉજવણી કરી રહ્યા છે એના માટે ઘણા બધા લોકોને જે કહેવાય છે કે કાયદો કાયદાની રીતે કામ કરવો જોઈએ પણ કાયદાને હેન્ડલ કરનાર લોકો કદાચ કાયદાનો ભંગ કરતા હોય તો પ્રજા સુધી મેસેજ પણ કદાચ સારો જતો નથી પણ આપણે ચર્ચા તેર કરી રહ્યા છીએ અને અશોકજી હું આપને એ પૂછવા માંગીશ કે પ્રજાસત્તાક દિન રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વાત કરવામાં આવે એક સિમ્બોલિક આપે કીધું પણ આની પાછળ પ્રોટોકોલ કયા કયા જળવાવા જોઈએ હું આપને ખાસ પૂછવા માંગીશ પ્રોટોકોલ છે કે આપણે સૌથી પહેલા આપણા દેશના બનેલા દરેક નીતિ નિયમોનું પાલન કરવું ઓકે પ્રજાસત્તાક દિનની ઉજવણી એ આપણને સતત યાદ અપાવે છે કે તમારું પોતાનું રાજ્ય તમારો પોતાનો કાયદો તમારું પોતાનું બંધારણ તમારા માટે છે જી એના સિમ્બોલ રૂપેનો એક દિવસ છે જે દિવસે આપણે પ્રજાસત્તાક થયા એ 26 જાન્યુઆરી 1950 નો દિવસ હતો અને દર વર્ષે 26 જાન્યુઆરીએ આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ ખરી ઉજવણી તો ત્યારે થાય કે આ દેશની દરેકે દરેક પ્રજા એક એક પ્રજા ઉપરથી શરૂ કરીને નીચે સુધી દરેકે દરેક પ્રજા એની પોતાની પહેલા સૌથી પહેલા એની ફરજનું એને ભાન હોય એ સમજે કે આ મારો દેશ છે મારા દેશના રક્ષણ માટે જેમ મારું ઘર હું સ્વચ્છ રાખું છું જી જી મારું આંગણું સ્વચ્છ રાખું છું એમ મારા દેશને મારાથી ગંદો કેવી રીતે કરાય બરાબર છે મારે શા માટે એવું ખોટું કામ કરવું જોઈએ કે જેથી કરીને મારા દેશને નુકસાન થાય ઓકે એક કરનાર સાંભળો મને એ કરનાર એ ટોપ લેવલનો સરકારી અધિકારી હોય ટોપ લેવલ નો રાજકારણી હોય એ લોકોએ શરમ રાખવી જોઈએ બરાબર શા માટે એ લોકો વીઆઈપી ટ્રીટમેન્ટો ભોગવે છે આ દેશના ગરીબમાં ગરીબ પ્રજાને જે મળે છે જે સગવડતાઓ મળે છે એના કરતા વિશેષ સગવડતાઓ ભોગવવી એ દેશદ્રોહ છે બરાબર છે એને એવું નક્કી કરવું જોઈએ કે મારા દેશની ગરીબમાં ગરીબ પ્રજાને જે સગવડતા મળે છે એ સગવડતા જ મારે ભોગવવાની છે ના 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 એવું જ્યારે થશે આપણો થશે સાચી વાત છે જ્યારે થશે ત્યારે ખરા અર્થમાં તમે આઝાદ થયા છો એમ ગણાય ઓકે આપ બહુ સરસ વાત કરી રહ્યા છો પણ રુઝાન આ પ્રોટોકોલ આપણે પ્રજાને છોડી દઈએ પણ સિસ્ટમમાં બેઠેલા બધા લોકો આ પ્રોટોકોલ નિભાવે છે શું કહેશો આપ ના કોઈ નથી નિભાવતું કેમ કારણ કે ઇટ ઇઝ વેરી નેચરલ કે આ તો છે ને આપણા આપણા ઇન્ડિયામાં જે મેન્ટાલિટી છે કે આપણે અગર થોડા મોટા બની ગયા થોડો પાવર આવી ગયો એટલે બધું મગજમાં પેલી રાઈ આવી ગઈ અને પ્રોબ્લેમ એ છે કે આઈ જસ્ટ ટેલ યુ લિટલ બિટ લેટ્સ ગો બિહાઇન્ડ ઇટ આપણે જે પેલા બ્રિટિશરોએ જે આપણી પર રાજ કર્યું છે અને તે રાજ કરવાની આપણે જી હાજરીની જે આપણી જે પ્રજાને જે ગરીબ પ્રજા છે હું રિપીટ કરું છું જે ગરીબ પ્રજા છે ને જી હાજરીની આદત પડી ગઈ છે હવે બ્રિટિશર ચાલી ગયા પણ આપણી અહીંયાની જે બીજી પ્રજા એ જે એટલે તો આપણે ઇન્ક્લુઝિવ ગ્રોથ માંગે છે કારણ કે ઇન્ક્લુઝિવ ગ્રોથ નથી એટલે અત્યારે જે અમીર પ્રજા છે એ ગરીબ પ્રજા પર દાદાગીરી કરે છે જેને પાવર અમીર એટલે નોટ ઇન જસ્ટ મની પણ જેની પાસે પાવર છે એ ગરીબ પ્રજા પર દાદાગીરી કરે છે પહેલાના દાદા તો જી હાજરી કરવાની એટલે આખી આપણે તમે એ મેન્ટાલિટી જોવો જેમ આપણે લેડીઝના વુમેનના કેસમાં પેટ્રાઇકલ સોસાયટી આવશે આપણે પછી વિચાર વાત કરીએ એટલે આ તો આપ એક એક્સેપ્ટ કરો છો ને કે સિસ્ટમ અથવા તો ઉચ્ચ વર્ગે આ પ્રોટોકોલ મેન્ટેન કરવો પડે છે બિલકુલ ને હું રિપીટ કરું છું કે એક્ઝામ્પલ જે સાહેબ કહેવાના આવે છે કે કેમ ભાઈ આપણે વીઆઈપી ટ્રીટમેન્ટ આપે ને રસ્તાઓ ખાલી કરવાના પણ કોર્ટ તો આપણી જોડે છે કે ભાઈ 3 મિનિટથી 4 મિનિટ રસ્તો ખાલી ટ્રાફિક સ્ટોપ ના કરાય પણ કોઈની તાકાત થઈ છે કા કોઈ કે પીઆઈએલ કરી અલગ છે પણ એના પછી કોઈની તાકાત થઈ છે કે તમે એને કહો કે ના ભાઈ તમારે શું કહેવાય કે આજે અત્યારે વધારે રસ્તો એક બીજો એક સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે ભાઈ બધાએ જે લાલ પીલી લીલી લાઈટો બધાએ કાઢી નાખવાની ને જેને થોડા લોકોને મળે થયું શું એક્ઝામ્પલ આપું છું કે ઘણા લોકોએ આનો અધર તોડ કાઢ્યો તોડ શું કાઢ્યો કે પોતાને લાલ લીલી પીળી તો કાઢી નાખી પણ હવે એક બીજી કલરની યલો ને બ્લુ કલરની લાઈટ લગાવી છે તમે જોશો ને એટલી આંખમાં ખૂચે છે કે એક્સિડન્ટ થશે એવી રાતે ખૂચે છે તમે જોયું એટલે આ શું કે તોડ કાઢીને બદલી નાખ્યું અને આ કોને લોકોએ કર્યું જે લોકો સત્તા પર બેઠા હતા અન્ડરસ્ટેન્ડ ધેટ એટલે પાછા આપણે બધા જી હજુરી ખોટું નથી કર્યું અશોકજી ખોટું નથી કર્યું કારણ કે એના માટે પણ જવાબદાર એ લોકો પોતે નથી આપ શું માનો છો અરે હું તો એવું માનું છું કે જે સરકારી અધિકારીઓ અથવા જે સત્તાધીશો છે જી જી એ સત્તાધીશો પાસે નાનામાં નાનો માણસ કોલર ઊંચો કરીને છાતી બહાર કાઢીને જઈ શકે અને વાત કરી શકે કે મિસ્ટર એક્સ આ તમારે મારું કામ કરવાનું છે ત્યારે પ્રજાસત્તાક થયું ગણાશે બરાબર છે અત્યારે તો પ્રજા આઈએએસ ઓફિસરની ચેમ્બરમાં જાય છે એના માટે તો એ સિસ્ટમમાં બેસનાર લોકો જવાબદાર નથી આપણે પોતે સામાન્ય પ્રજા જવાબદાર છે માનશો કે કેમ પ્રજા જવાબદાર છે આપે જ કીધું કે એક સામાન્ય માણસ છાતી ઠોકીને કેમ ના જઈ શકે એનો મતલબ
આપે કીધું કાયદો એટલા માટે છે કે લોકોને કાયદાની જાણકારી છે એ આપણે કદાચ માનીએ છીએ, આપણી મોટી ભૂલ છે. હા, એ ભૂલ નથી, એ ભૂલ છે જ નહીં. હું એ કહેવા માંગુ છું કે જ્યાં સુધી સત્તાધીશો કાયદાનું પાલન નહીં કરે બરાબર, ત્યાં સુધી નાની પ્રજા કાયદાનું પાલન નથી કરવાની. કારણ કે એ એના હ્યુમન રાઇટ્સ છે, ખબર જ નથી કે મારે હ્યુમન રાઇટ્સ શું છે. એને ખબર હોય છે તો એને યુઝ કરવા નથી, અને જેને 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 બિચારાને જેને થોડી ઘણી ખબર હોય છે એ ત્યાં જ્યારે હ્યુમન રાઇટ્સ માં જશે ત્યારે મિસયુઝ થઈને આવી જાય છે. હા, એ ગેટ એક્સેપ્ટ ધેટ. તો સત્ય તો આ છે કે હ્યુમન રાઇટ્સ ના હવે શું ચાલે છે. તો પછી આ સામાન્ય વ્યક્તિ છાતી ઢોકીને કેમ આગળ નથી આવતો, એની પાછળ શું કારણ છે? એટલે જ કહું છું સાહેબ કે અત્યારે જે જે એમને જે સાહેબ કહે છે સાચી વાત છે, પણ આપણે અત્યારે સિસ્ટમ કરશું તો કઈ નહીં થાય. કારણ કે સિસ્ટમ તો આવી જ રહેવાની છે. આ આ પોલિટિશિયન હોય કે પેલો સુધારશે કોણ? એટલે કહું છું ધીસ ઇઝ પીપલ લાઈક અસ. એક્ઝેક્ટલી, વી વિલ હેવ જેને કે અત્યારે કોઈ કે પીઆર પહેલા છે ને 3 મિનિટ નો રૂલ નહોતો, કે ટ્રાફિક ની જ પાછી વાત કરે તો કોઈ કે પીઆર કરી એટલે અત્યારે 3 મિનિટ નો રૂલ આવી ગયો છે. એટલે એટલીસ્ટ ધેર ઇઝ અ લો ઇન પ્લેસ ટુ હેલ્પ અસ. હવે એને ઇમ્પ્લિમેન્ટેશન બી થયું છે, પણ ઘણી વાર એક્ઝિક્યુશન વખતે સામે વાળો અગર આવી તો વધારે રોકે તો બોલતા નથી. એટલે સાહેબ એ તમારા ને મારા જેવા વી ડોન્ટ એક્સપેક્ટ પેલો ગરીબ માણસ કરી શકે, નથી કરવાનો. પોઈન્ટ નંબર 1. અને બીજું આવા આવી ચીજો ક્યારે ક્યારે કોઈક બહાર આવે, અરે કોઈ તાકાત આવા ગરીબ માણસો બી બીજા મેં જોયા છે જે દાદાગીરી બહુ કરે છે, કારણ કે મમ્મી ગમે છે, પપ્પા ગમે છે, રક્ષાબંધન મારો ભાઈ પ્યારો છે, રક્ષાબંધન મનો તો કેમ આવું પ્રજાસત્તાક દિન ના મનાવું? મને કોઈ મારો હક બને છે બનાવવાનો, અને હું આદર ને સન્માન થી બનાવું છું. હા, ખાલી પેલા ફ્લેગ બીજા દિવસે જેવી કોઈ બીજી શરમજનક વાત નથી. કેમ કરવી પડે? પણ નહીં, સાંભળો મને, હવે તમને મેં સાંભળી લીધા, હવે તમે મને સાંભળો કે જ્યારે સત્તા ઉપર બેસનાર માણસ તમારી પાસે તૈયાર થઈ ગયેલું બંધારણ છે, એ બંધારણના નીતિ નિયમો પ્રમાણે સત્તાધીશો જયારે ચાલતા નથી ત્યારે પ્રજાને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં જવું પડે છે. પણ એને ચલાવવા માટે પબ્લિકે જ આગળ આવવું પડશે, પ્રજાએ આગળ આવવું પડશે, પ્રજાએ ચોક્કસ આગળ આવવું પડશે. એના માટે પ્રજાને પહેલા સત્તાધિકારીઓએ એજ્યુકેટેડ બનાવવી પડશે, એના હ્યુમન રાઇટ શું છે જાણવા માટે પ્રજાને અક્ષર જ્ઞાન આપવું પડશે, પ્રજાને ટોયલેટો આપવા પડશે. પણ આ સિસ્ટમ નહીં થવા દેવું, આપ શું માનો છો? આ તો પહેલા મુર્ગી આવ્યું કે ઈંડા આવ્યું એવું ચાલી રહ્યું છે. તમે કહો છો કે સિસ્ટમ ચેન્જ થઈ જાય, તમે કહો છો કે લોકોએ બૂમ પાડી છે. અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ બંને ચીજ સાથે બંને વચ્ચે રસ્તામાં મળી છે. બે સાથે નહીં, સાંભળો. કારણ કે પબ્લિક આપણે કોન્સ્ટિટ્યુશને મને હક આપ્યો છે કે હું પીઆઈએલ કરી શકું. એટલે જ્યારે નથી, જેમ અત્યારે આપણો ઓડિયન્સ નો હક નથી ચાલતો, એવી રીતે કોન્સ્ટિટ્યુશને આપણને હક આપ્યો છે. દાદા, તમે કીધું ઓડિયન્સ ની જરૂર છે, પણ એ જ્યારે જે જરૂર હોય વાપરવું પડે. ક્યાંક અશોકજી આપ માનો છો કે સિસ્ટમમાં બેઠેલા લોકો સુધરશે, એ લોકો નીતિ નિયમ અથવા કાયદા કાનૂન પાડશે તો પ્રજા પર અસર થશે, આપ એવું માનો છો? હું એવું માનું છું કે ગંગામાંથી નીકળેલી નદીનું પાણી આખી દુનિયામાં પહોંચે, એટલે ઉપરથી આવે અને નીચે સુધી પહોંચે જ્યાં સુધી સત્તાધીશો. પણ ગંગાની નીતિ, ગંગાનો ઉદ્દેશ સાચો છે, સારો છે. આપણે એવી વાત કરીએ કે પ્રજાએ સિસ્ટમમાં બેઠેલા લોકોની સામે ફાઇટ આપતા શીખવું પડશે તો કદાચ સિસ્ટમ સુધરવાની વાતો થશે, નહીં તો તમે જે કહો છો એ આઈડિયોલોજીની વાત છે. એ આજે વાવીશું તો 5 વર્ષે 10 વર્ષે કદાચ થોડોક આપણને સુધારો દેખાશે. આપણે પ્રજાને જાગૃત કરવાનું, યસ કરેક્ટ, એક્ઝેક્ટલી. એમનું જે જનજાગૃત ફાઉન્ડેશન એ જ કરે છે. મારે એટલું જ કેવું છે કે આપણે એઝ અ યુથ આપણે જાગવું પડશે. આપણી જોડે અન્યાય થાય, ભલે આપણે ગરીબ હોઈએ કે ગરીબ ઇઝ નોટ, કે એના માટે આપણે અન્યાય સહન કરીએ. કઈ બી થાય, આપણે આધારધન પ્રજાસત્તાક દિન આપણે ઘમંડ છે, આપણા દેશ પર આપણને ભરોસો છે, અને આપણે આપણો કોન્સ્ટિટ્યુશન આપણને હક આપે છે. બસ ખાલી આપણે હક માગતું ભૂલતા નહીં, કારણ કે કોઈ સામેથી ઉઠીને થાળીમાં આપવાનો નથી કે આ તારો હક છે. આપણે આપણો હક લેવો પડશે, પણ હક લેવા પહેલા આપણે આપણી ફરજ બજાવી. એક્ઝેક્ટલી, ઓકે. હવે 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 હું એગ્રી. ચલો ઠીક છે, આખરે ચર્ચાનો ડિસ્કસ નીકળ્યો કે ફરજ બજાવવી જરૂરી છે અને ફરજ પર આપણે ઊભું રહેવું, ટકી રહેવું જરૂરી છે. પણ ઘણા બધા પરિબળો જ્યારે કામ કરતા હોય ત્યારે માણસનું મન ડગી જતું હોય, પછી આપણે સિસ્ટમનો વાંક કાઢીએ, પ્રજાનો વાંક કાઢીએ છીએ, સિસ્ટમ કદાચ સુધરતી નથી એવી વાત કરીએ છીએ. પણ આખરે ને આખરે નિષ્કર્ષમાં જ્યારે ફરજની વાત આવે છે તો એ સિસ્ટમને મેસેજ જાય છે. પણ દરેક વ્યક્તિએ, આપણે કદાચ ચર્ચા કરીએ છીએ કે સરકાર આમ નથી કરતી, તંત્ર આમ નથી કરતું, સિસ્ટમ આવું નથી કરતું, પણ આ બધી વસ્તુની જો ચર્ચા પ્રજા કરતી હોય તો પ્રજાએ જાગૃત થવાની જરૂર છે, કારણ કે આના માટે જવાબદાર પ્રજા છે.
પ્રજામાંથી જ ઉભો થયેલો કોઈ વ્યક્તિ સિસ્ટમમાં બેસે છે અને પછી આપણે વાત કરીએ છીએ કે સિસ્ટમ એમની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. કદાચ કહેવાનું મન થાય છે પ્રજાસત્તાક દિવસ માટે જે આપણે ઉજવણી કરી રહ્યા છે કે ગોરા અંગ્રેજો છોડીને ગયા છે પણ કાળા અંગ્રેજો હજી આપણને છોડતા નથી. પણ આપણે વિચારીએ છીએ કે આ કાળા અંગ્રેજોમાંથી પણ આપણે છુટકારો મેળવીશું ને તો કદાચ ખરા અર્થમાં સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિનની આપણે ઉજવણી યથાર્થ સાબિત કરી શકીશું. આ ચર્ચાને અહીં સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય સાથે લોકમંચમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.